જે છે એ આપણે 25% બોલીએ. ઓકે, તો પહેલા ઓ ઇ 75% અને મ ઇ 25%, એટલે કે ઓ આપણું 75% હશે ને મ આપણું 25% હશે. પછી ત્રણ વખત આપણે બંને ઓ અને મ ને 50-50% ક્રમમાં બોલશું. ઓકે, અને પછી આપણે ઓ ને 25% અને મ ને 75%. ઓકે, એટલે આપણે પેલા ઓ ને વધારે બોલ્યા 75%, મ 25% ત્રણ વખત, પછી ઓ અને મ બે 50-50% બોલ્યા, પછી ઓ 25% અને મ 75%, અને પછી ત્રણ વખત આપણે ઓમ સહજ, એટલે કે જે કઈ પણ આપણે નોર્મલી નીકળતું હોય એ રીતે આપણે ઓમકારનું ઉચ્ચારણ કરવાનું છે. ઓકે, સો ટોટલ 12 વખત, અને જેટલું સહજતાથી તમે જેટલો નોર્મલ ઊંડો શ્વાસ લઈ શકો અને ઓમકારનું ઉચ્ચારણ કરી શકો એટલું તમે ટ્રાય કરવાનું છે. ઓકે, તો આપણે ઊંડો શ્વાસની સાથે ઓમકારને 12 વખત ઉચ્ચારણ કરવાનું છે. 12 વખત ઉચ્ચારણ કરવા માટે પેલા આપણે હાથને જરા ઘસી લઈએ, કે સ્લાઇટલી રબ ધ પામ્સ. બહુ સરસ. અને હાથની ટિપ્સ જે છે એ ટિપ્સને આપણે એકબીજામાં ટચ કરી નાખીએ. વી વિલ ટચ ધ ટિપ્સ ઓફ ધ ફિંગર્સ એન્ડ વી વિલ ઓલ્સો ટચ ધ સેન્ટર ઓફ ધ પામ્સ, અને જરાક દબાવીને એક્ટિવેટ કરવાનું છે. વેરી નાઇસ. ઓકે, વી વિલ ઓલ્સો એક્ટિવેટ ધ ટિપ્સ. હવે કરોડરજ્જુને સીધી રાખીએ. જે લોકો નીચે બેઠા હોય તો જરૂરત હોય તો તમે આવી રીતે કોઈ પણ તકિયો પણ લઈ શકો છો. એનાથી શું થશે કે તમને લાગશે કે તમારી બેક કમ્ફર્ટેબલી સીધી છે અને તમને જોર નથી પડતો બેસવામાં. જે લોકો ખુરશી પર જ દર વખતે બેસવાની આદત રાખે છે એ લોકો પણ ક્યારેક ક્યારેક ટ્રાય કરવાનું કે ભલે આપણે બેડની ઉપર બેઠા હોય તો બેડની ઉપર પણ પલોઠી વાળીને બેસવાની ટ્રાય કરવાની, ભલે 2 મિનિટ, 1 મિનિટ, 5 મિનિટ જેટલું ફાવે. હમણાં આપણે ઓમકારના ઉચ્ચારણ પૂરતું ખાલી બેસવાનું છે, તો જો તમે ટ્રાય કરો આરામથી પલોઠી વાળીને બેસો. હાથની મુદ્રા રાખવાની છે, બેકને સીધું રાખવાનું છે, આંખો હળવેથી બંધ, ચહેરો રિલેક્સ, આખું શરીર બિલકુલ ઢીલું. થોડીક સેકન્ડ માટે શ્વાસોની ઉપર ધ્યાન આપીએ. બિલકુલ ધીમા રિલેક્સ નોર્મલ શ્વાસ ચાલી રહ્યા છે. બાર વખત 12 ટાઈમ્સ ઓમકારના ઉચ્ચારણની માટે તૈયાર થઈ જઈએ. ધીમો ઊંડો શ્વાસ અંદર, ઇન્હેલ, ઓ અને મની માત્રા 50-50%. ઊંડો શ્વાસ, ઇન્હેલ, ઓ
ओ नी मात्रा 25 टका म नी मात्रा 75 टका त्रण वखत ओंकार ऊंडो श्वास અને છેલ્લે ત્રણ વાર સામાન્ય ઓમકાર સહજ ઓમકાર ધીમો ઊંડો શ્વાસ ઇન્હેલ થોડી વાર માટે આમને આમ બેઠા રહેવાનું છે. આંખોને બંધ રાખીએ. ઓમકારની ગુંજનની આફ્ટર ઇફેક્ટને ફીલ કરવાની. જેવી રીતે ઘંટને વગાડ્યા પછી થોડીક વાર માટે એનો આપણને રણકાર સંભળાયા કરે છે, એ જ રીતે ઓમકારના ગુંજનની પછી પણ થોડી વાર માટે માથાની અંદર સૂક્ષ્મ તરંગો ચાલતા રહે છે. શરીરની અંદર ક્યાંક એ ઓમકારના ગુંજનની ઇફેક્ટ આપણને ફીલ થતી રહે છે, એ પ્રત્યે સજગતા રાખીએ. લેટ અસ બી અવેર ઓફ ધેટ ફોર અ ફ્યુ મોર સેકન્ડ્સ. Very slowly, we will complete Om Shanti Shanti Shanti. આપણે આંખોને બંધ રાખીએ, હાથનું ઘર્ષણ કરીને પામિંગ કરવાનું છે. હાથને ધીરે ધીરે ઘસતા જઈએ, ઘસતા જઈએ, ઘસતા જઈએ, ઘસતા જઈએ. જરા ગરમ કરી નાખીએ હાથને. ખૂબ સરસ. ગરમ કરી નાખીએ અને પછી એને બંધ આંખોની ઉપર ઢાંકી નાખવાના છે હાથને. ખાસ કરીને હાથની હાથના પંજાનો ભાગ, ઓકે, હાથની આંગળીઓ નહીં પણ હાથના હથેળીનો ભાગ આપણે આંખોની ઉપર ઢાંકશું. થોડી વાર માટે અંધારું અને જરાક વોર્મથની, જરાક ગરમાટની ફીલિંગ આંખોની ઉપર. અને ધીરેથી ચહેરાની ઉપર હાથને ગુમાવી લેવા. સો ગુડ મોર્નિંગ વન્સ અગેન. આપ સૌનું સ્વાગત છે. આપણે ફરી પાછું લૂઝનિંગ પ્રેક્ટિસિસથી શરૂઆત કરીએ. ઓકે, થોડીક એક વખત શરીરને લૂઝન અપ કરી નાખશું એટલે આપણને પાછું વધારે એક્ટિવ લાગશે, આમ સારું લાગશે દરેકે દરેક જોઈન્ટ, દરેક મસલ્સ. ઓકે, તો આપણે હાથને સીધા ખોલી નાખીએ અને હાથની મુઠ્ઠી બનાવીને આપણે શરૂઆત કરીએ. હવે આમાં એક ઓપ્શન છે કે તમે મેં એક વખત આ પ્રેક્ટિસ કરાવી હતી, આપણે એક હાથનો અંગૂઠો અંદર રાખીએ, એક હાથનો અંગૂઠો બહાર રાખવાનો છે. જો આ હાથનો અંગૂઠો બહાર છે, આનો અંદર છે, પછી ચેન્જ. હવે આનો નેક્સ્ટ બીજા હાથનો અંગૂઠો બહાર છે, આ હાથનો અંગૂઠો અંદર છે.
ओके, राइट नो अंगूठो बाहर, लेफ्ट नो अंगूठो बाहर, ओके, जस्ट ऑब्जर्व. અને બાર એટલે કે આમ આવી રીતે બરોબર મુઠ્ઠી પણ બનવી જોઈએ, એમ નહીં કે આવી રીતે હોય કા તો આનું અંદર હોય તો આમ 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 ગમે એવી રીતે, એકદમ પરફેક્ટલી. કોઈ આપણું વિડીયો શૂટિંગ કરતું હોય ને આપણે કેવું આમ એકદમ ધ્યાનથી કરતા હોય ને પ્રેક્ટિસ, એ રીતે તમને ટ્રાય કરવાનો. એક હાથનો અંગૂઠો બહાર, પછી બીજા હાથનો અંગૂઠો બહાર, એક હાથનો અંગૂઠો બહાર, પછી બીજા હાથનો અંગૂઠો બહાર. ઓકે, એકદમ શાંતિથી કરો. તમારું છે ને મન એકદમ તમને લાગશે કે હાથની અંદર જ છે જાણે કે, નહીં તો આપણે દેવાંગભાઈ કરાઈએ ત્યાં રોજ તો કરાઈએ ત્યાં અમે કઈ વાંધો ના, આપણે આમ કરતા હોય એવી રીતે નહીં, વધારે ધ્યાન આપવું પડશે આમાં. એક હાથનો અંગૂઠો બહાર, બીજા હાથનો અંગૂઠો બહાર. ઓકે, તો આની અંદર શું થયું કે આપણે પૂરેપૂરું ફોકસ રહ્યા. આપણને કોઈ કેવું નથી પડ્યું કે અરે હવે તમે ધ્યાનથી કરો. ઓકે, આપણું ધ્યાન બરોબર અહીંયા જ હતું, કારણ કે જરા કઈ ગડબડ કરશું તો આ આપણું હાથનું ચેન થઈ જશે. ઓકે, સો આજે આપણે બધું ધ્યાનપૂર્વક કરશું ને, કોઈ પણ ક્રિયા હોય આખા દિવસની, જેટલું આપણે ધ્યાન રાખીને કરીએ, ભલે આપણું જમવાની બનાવવાની ક્રિયા હોય કે પછી ચાલવાની ક્રિયા હોય કે પછી પ્રતિક્રમણની ક્રિયા હોય કે કોઈ પણ હોય, જ્યારે આપણે એને જેટલું ધ્યાન આપીને કરીએ ને, એટલું આપણે હિયર એન્ડ નાવમાં જીવા લાગીએ. હિયર એન્ડ નાવ એટલે શું? હું હમણાં બેઠો છું, હું હમણાં જે કઈ પણ કરું છું, આઈ એમ ટોટલી focused and trying to be in the present moment. Okay, that is the best meditation that we can do. At least ye apni awareness ne vadharva mate to bahut zaruri chhe here and now. Okay, so let us continue now with the wrist rotation. Okay, so apne bev ne ekdam synchronize nahi karvana, thoduk bev ne alag alag speed thi ka to alag alag direction ma halva devanu chhe. Anathi shu thashe? આપણું મન છે ને બેવની ઉપર ફોકસ રહેવું જોઈએ. ઓકે, ઉલટું પણ ઘુમાવવાનું છે, વેરી નાઇસ, ઉલટું પણ ઘુમાવવાનું છે, વેરી ગુડ. ઓકે ગુડ, હવે હાથની હથેળીને સીધી કરી નાખીએ, એક હાથને ઉપર અને નીચે, ઓકે, એક હાથને ઉપર અને નીચે, બીજા હાથને રાઈટ અને લેફ્ટ. ઓકે, હવે આપણે બે હાથનું લૂઝનિંગ સરસ રીતે કરી રહ્યા છીએ, પણ આપણું આ ફક્ત જો આપણું આ ફક્ત હાથ જ હલવો જોઈએ. ઓકે, એટલે કાંડા થી કરીને આગળનો જે હાથનો ભાગ હોય ને એ, બાકી શોલ્ડર થી લઈને રિસ્ટ સુધીના હાથ એકદમ સીધો. ઓકે, ચેન્જ ઓવર. હવે જે સાઈડમાં જતો હતો એ ઉપર નીચે જશે, અને જે ઉપર નીચે જતો હતો એ રાઈટ એન્ડ લેફ્ટ જશે. વેરી ગુડ. એલ્બો થી હાથ સીધા, એલ્બો થી હાથ સીધા, યસ, થાકવાનું નહીં, કન્ટિન્યુ, યસ, ઓકે, રિલેક્સ, નાઇસ. બે મિનિટ તો હાથને ઉપર રાખી શકીએ, કમ ઓન. ઓકે, નાઉ વી વિલ કન્ટિન્યુ વિથ ધ શોલ્ડર. સો શોલ્ડર્સ ની ઉપર આંગળીઓને રાખીએ, બંને હાથને નીચેથી આગળ સુધી લઈ આવવાનું, હવે સ્ટાર્ટ કરવાનું. ધીમો ઊંડો શ્વાસ ભરતા ભરતા ઉપર, અને શ્વાસ છોડતા છોડતા નીચે આવી જઈએ. કન્ટિન્યુ. અને જેવી રીતે મેં તમને એક વખત કીધું હતું કે આ ઉજ્જયી પ્રાણાયામનો અભ્યાસ આપણે આસનોની અંદર, કોઈ પણ આવી રીતે એક્સરસાઇઝની અંદર કરી શકાય. એટલે કે શું, ગળાની અંદર છે ને જરા કોન્ટ્રેક્શન રાખવાનું, અને ગળાની અંદરથી એ હિસિંગ સાઉન્ડની સાથે આપણે શ્વાસની અંદર ભરવાનો. એટલે શું, આ રીતે જો તમે કરી શકો આની સાથે, કદાચ તમને એવી રીતે લાગશે કે જે કફ હોય ને જરાક જરાક જામેલો, કફ પણ આપણો નીકળતો જાય. ઓકે, સો કમ્પ્લીટ 8 to 10 ટાઈમ્સ એકદમ આરામથી, અને જરાક અને છે ને ઊંડો શ્વાસ ભરવાની ટ્રાય કરવાની છે. હવે ઉલટું પણ કરવાનું 8 થી 10 વખત, જે લોકોનું બાકી હોય. ધીમો ઊંડો શ્વાસ લેતા લેતા ઉપર, અને ધીમો ઊંડો 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 શ્વાસ છોડતા છોડતા નીચે આરામથી. ઓકે, આની અંદર કોઈ પણ જલ્દી નથી કરવાની. ધીમો શ્વાસ, ઊંડો શ્વાસ લેતા લેતા છાતીના દરેક ભાગમાં આપણે શ્વાસને ફેલાવવાનો છે. ઓકે, વેરી નાઇસ. ઓકે,
ઓકે વેરી ગુડ રિલેક્સ. આપણે ગઈકાલે થોડીક ઈએનટી ની એક્સરસાઇઝ કરી હતી. ઓકે સો વી વિલ કન્ટિન્યુ વિથ ધ ઈએનટી સિક્વન્સ ઓલ્સો, એટલે કે ઇયર, નોઝ, થ્રોટ, એની સાથે ટંગ અને આઈસ. ઓકે આ પાંચ જે આપણા સેન્સ ઓર્ગન્સ છે ફેસની ઉપર, એ બધી સેન્સ ઓર્ગન્સને આપણે થોડીક વધારે એક્સરસાઇઝ આપવાની છે. ઓકે સો એકચ્યુઅલી આપણે જો શરીરના કેટલા બધા પાર્ટ છે, જો આપણે એકચ્યુઅલમાં ચાહીએ ને તો શરીરના દરેક પાર્ટને એટલે ફેરવ્યા કરવાનું. આપણે કોઈ ક્યારેક આનું કર્યું, ક્યારે આનું કર્યું, ક્યારે આનું કર્યું, એવી રીતે તો દરેક પાર્ટને પણ એક એક્સરસાઇઝ મળે અને આપણને પણ બહુ આમ મોનોટોની જેવું ના લાગે. મોનોટોની એટલે કે એકનું એક રોજ કરીએ, એના કરતા કંઈક ને કંઈક બદલાવાનું, એટલે આપણા મનને પણ જરા વેરાયટી લાગે અને શરીરના પણ દરેક ભાગને આપણે સરસ રીતે એક્ટિવેટ કરી શકાય. ઓકે સો લેટ સ્ટાર્ટ, લેટ અસ ડુ સમ આઈ એક્સરસાઇઝિસ ફર્સ્ટ. ફાઇન, હવે આપણે શું કરીએ, પહેલા અપ એન્ડ ડાઉન. ચહેરો સીધો જ રાખવાનો, ચહેરાને આપણે નહીં હલાવશું, ખાલી આંખોથી ઉપર અને નીચે. ઓકે સાત આઠ વખત આરામથી ઉપર અને નીચે. હા, એકદમ સ્લો નહીં અને એકદમ ફાસ્ટ પણ નહીં, એકદમ કમ્ફર્ટેબલી મીડિયમ સ્પીડમાં ઉપર અને નીચે. હવે આપણે રાઈટ અને લેફ્ટ થી ચાલુ કરીએ. ઓકે સો આઈઝ ને રાઈટ અને લેફ્ટ, રાઈટ અને લેફ્ટ, આંખોને રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, આરામથી. અને જો તમારો ચહેરો હલવો ન જોઈએ, કે ફેસ એમનો એમ રાખવાનો, ખાલી આંખોને સરસ રીતે રાઈટ અને લેફ્ટ કરીએ. ઓકે નાઇસ, આટલું આપણું ગઈકાલે પણ કર્યું હતું, આજે આપણે અમે થોડીક ચીજો એડ કરીએ. હવે આપણે ગુણાકારની જે સાઈન હોય ને આમ ક્રોસ, ઓકે તો એ જે ગુણાકારની સાઈનનો કોઈ પણ એક ભાગ, ઓકે એટલે કે જે એક આમ એની કાંડી હોય એ રીતે આપણે એને ડાયગ્નલી આપણે આંખોને મૂવ કરવાની છે, એક બાજુ પર ઉપર અને એની એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડ પર નીચે. ઓકે આમાં આપણે પ્લસની સાઈનમાં હમણાં આપણે કરી લીધું, હવે આપણે ગુણાકાર આમ આડું લેવાનું છે. ઓકે સો ફેસને સીધું રાખીએ, કોઈ પણ એક ભાગ ગુણાકારની જે કાંડી હોય એને આપણે યાદ રાખવાની, એક ભાગ ઉપર અને એને એક્ઝેક્ટલી ઓપોઝિટ નીચે. યાદ રાખીએ કે ફેસ હલવો ન જોઈએ, ખાલી આંખને મૂવ કરવાની છે. બહુ સરસ, બધા લોકો સરસ રીતે કરો છો, વેરી ગુડ. 8-10 વખત પણ એને કમ્પ્લીટ કરી શકાય. ઓકે હવે ગુણાકારની બીજી જે કાંડી છે, બીજી જે સાઈડ છે એને લઈ લઈએ. ઓકે કન્ટિન્યુ, અધર સાઈડ અપ એન્ડ ઓપોઝિટ સાઈડ ડાઉન. સો કમ્પ્લીટ ધીસ એક્સ સાઈન, મલ્ટીપ્લિકેશન સાઈનનું જે બોથ ધ ડિરેક્શન્સ. બહુ સરસ. ઓકે નાવ રિલેક્સ. હવે આપણે આખે આખું રાઉન્ડ કરી લઈએ આંખોને. ઓકે સો ઉપરથી ચાલુ કરવાનું અને ધીરે ધીરે ઘડિયાળની અંદર જે મોટું આમ સર્કલ હોય ને એ રીતે આંખને કમ્પ્લીટલી ગોળ ફેરવવાની. ઓકે અને યાદ રહે, આખે આખું ગોળ ફેરવવામાં એની સ્પીડ બરોબર મેઇન્ટેન રાખવાની, એમ નહીં કે થોડાકમાં ફાસ્ટ થોડાકમાં સ્લો, એમ નહીં, આખામાં સેમ સ્પીડ. સો લેટ સ્ટાર્ટ, 5 વખત ખાલી કરવાનું. ઓકે બેક સ્ટ્રેટ, ચહેરો બિલકુલ સીધો અને આરામથી આંખોને ખાલી ઘુમાવીએ, ધીરે ધીરે કમ્પ્લીટલી રાઉન્ડ. ઓકે 5 વખત સીધી થઈ જાય, પછી 5 વખત ઉલટું કરીએ. ઓકે વેરી નાઇસ, કન્ટિન્યુ 5 ટાઈમ્સ, રિવર્સ ઓલ્સો. ઓકે બહુ સરસ, ઘણા લોકોનો ચહેરો પણ જરા જરા મૂવ થાય છે, સો યુ શુડ ટ્રાય ધેટ ઓનલી ધ આઈઝ આર મૂવિંગ, ખાલી આંખો હલવી જોઈએ. ઓકે હવે પાછું આપણે એક વખત પામિંગ કરી લઈએ. તો હાથને જરા ઘસી લઈએ, જે પણ કઈ આપણે આઈની એક્સરસાઇઝ કરી, આંખોની અલગ અલગ એક્સરસાઇઝ કરી, એને આંખોના જે બધા મસલ્સને જરાક થાક લાગ્યો હોય એને આપણે રિલેક્સ કરી શકાય. વેરી નાઇસ, તો હાથને જરા મસ્ત વોર્મ અપ કરી નાખવાના છે, જો ગરમ ના થતા હોય તો જરાક દબાવીને ઘસવાનો એટલે ગરમ થઈ જાય. ફાઇન, હવે આંખોની ઉપર હથેળીને ઢાંકવાની, આંગળીઓને નહીં, હથેળીને ઢાંકવાની, થોડીક વાર માટે આંખોને ઢાંકીને રાખીએ. ઓકે 10-15 સેકન્ડ આંખોને ઢાંકીને રાખીએ. ઓકે
Very nice. Very slowly you can drop the hands. Excellent. So now we'll continue with the regular two breathing exercises. नहीं, पहले आपने हजी ENT ने थोड़ी exercise करी ली थी, right? So we will just complete. आपने आँखों ने करी ली थी, हवे आपने जीभ ने अने चेहरा ने थोड़ी बाकी छे. तो आपने जीभ ने exercise करी ली पहला, okay? सौथी पहला शू करशु, हाथ ने आम घूंटणी पर राखवाना, okay? जीभ ने आपने maximum बार खींचवानी छे, आनु नाम छे सिंह गर्जनासन, okay? हवे आपने गर्जना करिए के ना करिए आपना घर नी कंडीशन नी ऊपर छे, okay? So बधा लोको जागी गया होय तो नो प्रॉब्लम, अने जगाड़वा होय तो आपणे गर्जना करशुं. ओके फाइन. जीभने मेक्सिमम बहार खींचवानी छे, आँखोने मोटी खोलवानी छे, आखे आखा फेस नी ऊपर स्ट्रेच करवानो. ओके, लाइक दिस. यू केन इवन मेक साउंड लाइक दिस. इनहेल. ओके, बहु सरस. पांच वखत आपणे खाली करवानुं छे. कंटिन्यू. जीभ ने जितनी खींची शकाय बार सुधी एने बार लेवानी छे. वेरी गुड, बहुत सरस. सो फाइव राउंड्स, नाइस स्ट्रेचिंग ऑफ द टंग. एक्सेलेंट. हवे पण पांच वखत राइट टू लेफ्ट करी लीए जीभ ने. ओके, तो पाछी जीभ ने बार काढशू अने જો જીભની માટે પણ સરસ છે અને ગળાની માટે પણ બહુ સરસ છે. ગળામાં પણ તમને અહીંયા એનો ઇફેક્ટ સરસ ખ્યાલમાં આવશે. સો એક્સેલન્ટ ફોર ધ ફેસ. તમારા ચહેરાની ઉપર પણ જે બધી નાની નાની આમ કરચલીઓ પડે ને વિથ ધ એજ, દેટ ઓલ્સો કેન બી પ્રિવેન્ટેડ વેરી વેલ વિથ ધીસ એક્સરસાઇઝ. નાઇસ. હવે આપણે મોઢાની અંદર મેક્સિમમ હવાને ભરવાની છે. ઓકે, જો મોઢાની અંદર આપણે મેક્સિમમ હવા ભરશું ને એટલે મોઢું આખું આમ ફૂલી જવું જોઈએ. સો લેટ્સ ઇનહેલ. અને પછી મોઢાની અંદર હવા ભર્યા પછી નાકથી નોર્મલ શ્વાસ ચાલુ રાખવાનો. એટલે શું થાય કે આપણે વધારે વાર સુધી મોઢાની અંદર હવાને ભરીને રાખી શકાય. ઓકે, રિમેમ્બર, નાકથી શ્વાસ ચાલુ રાખવાનો, મોઢામાં ઈ નહીં, પ્રેશરથી ખાલી મેઇન્ટેન કરવાનું છે, કાંઈ નથી કરવાનું. 10-15 સેકન્ડ હજી. જરાક હલકેથી પકડવાનો. ઓકે, એટલે સોરી, આપણે એને જરાક એને છે ને લોકલ પ્રેશર પણ કરવાનું છે. લોકલ પ્રેશર એટલે અહીંયા જ્યાં આપણે પકડ્યું હોય ને એને જરાક આમ દબાવવાનું, જરાક ચચરવાનું. ફાઇન, અને જરાક દબાવીએ, જરાક ખેંચીએ. ઓકે, અને જરાક વાઇબ્રેટ કરીએ. ત્રણ ચીજો, લોકલ પ્લેસ પર દબાવવાનું, સ્લાઇટલી ખેંચવાનું અને સ્લાઇટલી વાઇબ્રેટ કરવાનું. તો આપણે પહેલા નીચેનો ભાગ લઈએ. નીચેનો ભાગ પકડ્યો, ખેંચ્યો ને વાઇબ્રેટ કર્યો. હવે એનાથી જરાક સાઈડનો ઉપરનો ભાગ. ઓકે, આપણે અહીંયાથી અહીંયા સુધી ટોટલ 5-6 જગા પર પકડીને ખેંચવાનું ને દબાવવાનું છે. ઓકે, તો પહેલા આપણે અહીંયાનું કરી લીધું, હવે જરાક ઉપરનો ભાગ પકડ્યો, ખેંચ્યો અને વાઇબ્રેટ કર્યો. એક્સેલન્ટ. હવે જરાક ઉપર વયા જઈએ. ઓકે, પકડવાનું, સ્લાઇટલી ખેંચવાનું અને સ્લાઇટલી વાઇબ્રેટ કરવાનું. એક્સેલન્ટ. ઓકે, પછી જરાક ઉપરના ભાગ પર વયા જવાનું. પકડવાનું, સ્લાઇટલી ખેંચવાનું અને વાઇબ્રેટ કરી નાખવાનું. ઓકે, પ્રોપર જરાક આમ દબાવી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, હવે ઉપરના ભાગને લાસ્ટ પકડવાનું છે, જરાક ખેંચવાનું છે અને વાઇબ્રેટ કરવાનું છે, હલાવી નાખવાનું છે. નાઇસ. હવે જૂના સ્કૂલના દિવસો યાદ કરવાના. અહીંયાથી પકડવાનું અને આખે આખું ચાવીની જેવી રીતે જરાક ટર્ન કરી નાખવાનું. ઓકે, 2-3 વખત સીધું અને પછી પાછું પકડીને 2-3 વખત ઉલટું. નાઇસ. ઓકે, રિલેક્સ. આનાથી શું થયું, એવી રીતે કહેવાય છે કે આપણા કાન પણ છે ને એક્યુપ્રેશરના પોઈન્ટ છે. આપણા શરીરના દરેક ભાગ અલગ 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 ભાગને આ બધા એક્યુપ્રેશરના પોઈન્ટ આર કનેક્ટેડ. ઓકે, એનીવેઝ આપણે એક્યુપ્રેશર પણ કર્યું. બીજું શું થયું કે આપણું બ્રેઇન છે ને એક્ટિવેટ કરવા માટે કાન હેલ્પ્સ અલોટ. કદાચ એટલા માટે જ આપણા જૂના
सिस्टम नी अंदर कान पकड़वानी पद्धति बहुत थी स्कूल में ओके तो दिस इज अ एक्टिवेटिंग थिंग तो आपने जारे पण एक अठवाडिया में बेतरण वक्त एटलीस्ट आ रीते અને જો થઈ શકે તો રોજ ટાઈમ હોય ને આપણને ખ્યાલમાં આવતો હોય તો રોજ જરા જરા એક્ટિવિટી જસ્ટ એક્ટિવેટ યોર ઇયર્સ ફાઇન સો લેટ અસ નાઉ કન્ટિન્યુ ફર્ધર વી હેવ ડન ફેસની માટેની જીભની માટેની એક્સરસાઇઝ કાનની માટેની એક્સરસાઇઝ અને ગાલની માટેની એક્સરસાઇઝ ઓકે તો આ બધું આપણે લોકો ટ્રાય કર્યું છે મેક્સિમમ પાર્ટને કવર કરી લઈએ હવે આપણે લોકોએ પહેલા એક બ્રીધિંગ એક્સરસાઇઝ કરી લઈએ પછી પગની એક્સરસાઇઝ જે આપણી થોડી બાકી છે એને કન્ટિન્યુ કરશું સો પહેલા આપણે હેન્ડ ઇન એન્ડ આઉટ બ્રીધિંગ કરી લઈએ હાથને સાથે રાખીએ સામે ઓકે ધીમો ઊંડો શ્વાસ ભરતા 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 હાથને ખોલતા જવાનું છે અને ધીરે 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 નાકથી એક્ઝેલ કરવાનું ઓકે સો લેટ્સ કન્ટિન્યુ ડીપ ઇનહેલ ડીપ ઇનહેલ ડીપ ઇનહેલ ડીપ ઇનહેલ ડીપ ઇનહેલ એન્ડ ધેન એક્ઝેલ 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 રિલેક્સ ઓકે તો યાદ રાખવાનું નાકથી ઇન્હેલ કરવાનું અને નાકથી એક્ઝેલ કરવાનું હવે કદાચ જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ હોય ઓકે તો આપની માટે હજી એક એડિશનલ પોઈન્ટ છે વોટ યુ કેન ડુ ઇઝ નાકથી ઇન્હેલ કરવાનું બટ મોઢાથી એક્ઝેલ કરવાનું ઓકે મોઢાથી કેવી રીતે એક્ઝેલ કરવાનું ઓલા સિગરેટને બીડી પીતા વાળા હોય ને એ લોકો આમ આમ નાકથી એટલે શ્વાસ અંદર લીધા પછી જયારે છોડે ને તો આમ જરા ખાલી મોઢું ખોલે ઓકે તો આપણે એવી રીતે મોઢાથી એક્ઝેલ કરવાનું પણ થોડુંક સ્લોલી એટલે કે લાંબુ ચાલવું જોઈએ ઓકે સો લેટ્સ ટ્રાય ઇનહેલ નાકથી જ કરવાનું પણ એક્ઝેલ મોઢાથી સ્લાઇટલી ખોલીને મારું એવું માનવું છે જો તમે એક્સરસાઇઝ પ્રોપરલી કરો ને તો સમજો કે તમને ઇનહેલ કરવામાં 3 સેકન્ડ લાગ્યો ને તો જો તમે મોઢાથી એક્ઝેલ કરો છો જરાક જ ખોલીને તો તમને 6 સેકન્ડ લાગવી જોઈએ એક્ઝેલ ઓકે સો આ પર્ટિક્યુલરલી હાર્ટનો પ્રોબ્લેમ હોય અથવા તો બ્રીધિંગનો પ્રોબ્લેમ હોય અથવા તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનો કોઈ પણ એવી રીતના પ્રોબ્લેમ હોય તો એ લોકો માટે પર્ટિક્યુલરલી હેલ્પફુલ છે ઓકે સો યુ કેન ટ્રાય ઇનહેલ થ્રુ ધ નોઝ એન્ડ એક્ઝેલ ડબલ ટાઈમ થ્રુ ધ માઉથ ઓકે એલ્બોઝ આપણે સીધા રાખવાના આપણો હાથ છે ને આમ ખભાના લેવલ પર આગળ રાખવાના અને સાઈડમાં પણ જઈએ તો આપણા ખભાના લેવલ પર જ હોવા જોઈએ વેરી નાઇસ ઓકે સો ધીસ ઇઝ કોલ્ડ એઝ હેન્ડ્સ ઇન એન્ડ આઉટ બ્રીધિંગ ઓકે હાથ અંદર અને બહાર કરવાની ક્રિયા હવે આપણે સેકન્ડ કરીએ હાથને અચ્છા આપણે વચ્ચે જરાક બ્રેક લેવો છે કારણ કે આને જો ઉપરા ઉપરી કરશું ને તો કદાચ તમને જરાક માથામાં ભારી લાગશે ફાઇન આપણે વચ્ચે બ્રેક લઈએ પગની એક્સરસાઇઝ એક વચ્ચે મુઠ્ઠી વાળવાની પગની આંગળીઓની અને અંગૂઠાની અને ખોલવાની ઓકે ધ નેક્સ્ટ ઇઝ એન્કલ સ્ટ્રેચિંગ સો મેક્સિમમ ફ્રન્ટ એન્ડ મેક્સિમમ બેક જેટલું તમે આગળ લઈ જઈ શકો અને જેટલું તમે પાછળ લઈ જઈ શકો આમાં જો આપણે થોડુંક ટ્રાય કરવું હોય ને મગજને કસવાની તો એક પગ આગળ અને એક પગ પાછળ ઓકે એક પગ આગળ અને એક પગ પાછળ 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું એકદમ તાણીને આગળ જાય એને પણ મેક્સિમમ ખેંચવાનું પાછળ આવે એને પણ મેક્સિમમ ખેંચવાનું પછી બદલી વેરી ગુડ ઓકે લેટ અસ ચેન્જ એને પણ તાણીને ખેંચીને રાખીએ 5 સેકન્ડ હોલ્ડ 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 સ્ટ્રેચ ચેન્જ ઓવર સ્ટ્રેચ એકદમ તાણીને સ્ટ્રેચ કરવાનું હોલ્ડ 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 વેરી ગુડ હવે પાછું બદલી કરવાની ખેંચીને રાખવાનું છે જેટલું પોતા તરફ જેટલું આગળ તરફ જવાય એટલું ખેંચીને કમોન વેરી નાઇસ ઓકે કે હવે ગોળાકારમાં એટલે પગને જરાક વધારે ખોલી નાખીએ ઓકે બેવને અલગ અલગ રીતે ગોળ ફેરવવાની ટ્રાય ઓકે હવે આપણે આમાં શું કરી રહ્યા છે પગને તો એક્સરસાઇઝ આપી જ રહ્યા છે પણ સાથે સાથે બ્રેઇનને પણ થોડુંક
વધારે ઇન્વોલ્વમેન્ટ આપવાની ટ્રાય કરી રહ્યા છે. ઓકે, સો જે પણ રીતે તમે પગને ગુમાવી શકો એ રીતે તમને ગુમાવવાની છૂટ છે. ઓકે, સીધું પણ, સાત આઠ રાઉન્ડ, અને ઉલટું પણ, આરામથી ઉલટું. સરસ, વેરી ગુડ. નાવ વી કન્ટિન્યુ વિથ ધ નીઝ. ઓકે, હવે આપણે ઘૂંટણથી ચાલુ કરીએ. શું કરવાનું છે? ઘૂંટણને આપણે નીચે પ્રેસ કરવાના છે. ઓકે, સો પ્રેસ ધ નીઝ, રિલેક્સ, પ્રેસ ધ નીઝ, રિલેક્સ. આપણે બે ઘૂંટણને છે ને નીચે દબાવવાના છે અને ઢીલા કરવાના છે. ઓકે, બે ઘૂંટણને જમીન પર પ્રેસ કરવાના અને ઢીલા કરવાના. પગની અંદર કાંઈ નહીં કરવાનું, ખાલી ઘૂંટણની ઉપર ધ્યાન. પ્રેસ, રિલેક્સ, પ્રેસ, રિલેક્સ, પ્રેસ, રિલેક્સ, પ્રેસ, રિલેક્સ, પ્રેસ, રિલેક્સ. ઓકે, અને તમે 8-10 વખત આ પ્રેક્ટિસને કરવાની છે. ઓકે, હવે લાસ્ટમાં આપણે હિપ જોઈન્ટની એક્સરસાઇઝ કરી લઈએ. ઓકે, લાસ્ટમાં હિપ જોઈન્ટની એક્સરસાઇઝ. પગને બાજુમાં લઈ લઈએ, હાથથી પગને પકડી લઈએ અને બેકને બિલકુલ સીધી રાખવાની ટ્રાય. ઓકે, બેક બિલકુલ સીધી ને પછી ફ્લેપિંગ. ઓકે, જો થઈ શકે તો 100 વખત. જે લોકો સૂતા હોય ને, સુઈને પણ આપણે આ પ્રેક્ટિસ કરી શકાય. ઓકે, સો યુ કેન જસ્ટ બેન્ડ બોથ ધ લેગ્સ અને બટરફ્લાયની રીતે ફ્લેપિંગ કરો. એનાથી શું થશે, જે તમને હિપ જોઈન્ટનો ભાગ છે, ક્યારેક ત્યાં પેઇન થતું હોય ચાલવામાં, યુરિનરી કંઈ પણ પ્રોબ્લેમ હોય, પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય, મેન્સ્ટ્રુએશનમાં પ્રોબ્લેમ હોય, ઘણી બધી રીતે આ તમને હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, સો આપણે એને 100 વખત કરવાની. અને જે લોકોને લાગે છે કે મને માઇન્ડની પણ સરસ એક્સરસાઇઝ કરવી છે બોડીની સાથે, તો તમારે શું કરવાનું, માઇન્ડથી છે ને કાઉન્ટ 100 થી 0 સુધી કરવાનું ઉલટું. ઓકે, અને એમાં પણ આપણને જનરલી છે ને ઇન્ડિયામાં કમસે કમ 4-5 લેંગ્વેજ આવડતી હોય. જો આપણે મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મરાઠી થોડી ઘણી આવડતી હોય, હિન્દી આવડે, કચ્છી આવડે, ગુજરાતી આવડે, ઇંગ્લિશ આવડે. ઓકે, કદાચ કોઈને ફ્રેન્ચ, જર્મન કે બીજું કંઈ પણ આવડતી હોય, તો તમને કોઈક અલગ ભાષામાં ઉલટું ગણવાનું. અને અગર પા કચ્છી મેં કાઉન્ટ કર્યું તો 100, 99, 98, 97, એમાં ક્યાંક પણ જો પર્ટિક્યુલર વર્ડ આપણે યાદ કરીને ઉલટું કાઉન્ટ કરવાનું. ઓકે, એટલે માઇન્ડની એક્સરસાઇઝ સાથે બોડીની તો થાય છે, પણ તમારું માઇન્ડ એકદમ અલર્ટ રહે. ઓકે, સો યુ કેન ટ્રાય ફોર ધીસ ટોટલ 100 સુધી. ફાઇન, હવે પગને જરાક આગળ કરી નાખીએ, બેકને સીધું રાખીએ અને બેકને સીધું રાખીને નીચે સુધી લઈ આવવાની ટ્રાય. અગર તમને બેકનો પ્રોબ્લેમ ના હોય તો તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. ફાઇન, બેકને સ્ટ્રેટ રાખીને માથું નીચે સુધી લઈ આવવાની ટ્રાય. બહુ સરસ. ઓકે, હવે ઊભા થઈને આપણે હજી એક બ્રીધિંગ એક્સરસાઇઝ કરી લઈએ, પછી આજે એક સરસ આપણે મેડિટેશન કરવાના છે. ઓકે, સો લાસ્ટ છે આપણી બ્રીધિંગ એક્સરસાઇઝ. ઊભા થઈને આપણે ઊંડો શ્વાસ અંદર ભરવાના છે. ઓકે, જો આપણે બંને હાથને થાઈઝની ઉપર મૂકવાનું. ઓકે, બે પગની વચ્ચે થોડું અંતર રાખવાનું. ઊંડો શ્વાસ અંદર ભરતા 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 પગની ઉપર ઉપર આવવાનું અને શ્વાસ છોડતા 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 નીચે જવાનું. ઓકે, યાદ રહે, શ્વાસ ભરતા 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 ઉપર, શ્વાસ છોડતા 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 નીચે. હવે આપણે અહીંયા એક કોન્સેપ્ટ સમજ્યો હતો લાસ્ટ ટાઈમ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ન્યુરો મસ્ક્યુલર કોઓર્ડિનેશન. ઓકે, ન્યુરો એટલે કે નર્વસ સિસ્ટમ, મસ્ક્યુલર એટલે કે આપણા સ્નાયુઓની સિસ્ટમ અને કોઓર્ડિનેશન. એટલે આપણે શું કરવાનું છે, હાથ, પગ અને શ્વાસ ત્રણેયને એક સાથે આપણે કોઓર્ડિનેટ કરવાના છે. ઓકે, આપણા હાથ ફાસ્ટમાં જતા હોય, પગ પાછળથી ઉઠતા હોય, બ્રીધિંગ અલગથી ચાલતું હોય એવી રીતે નહીં. ઓકે, આપણે નીચેથી હાથને ઉપર લેવાનું ચાલુ કરીએ ને, એની સાથે સાથે આપણો શ્વાસ પણ અંદર આવવાનો ચાલુ થવો જોઈએ, એની સાથે સાથે જરા 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 પગમાંથી પણ ઉપર આવવાના સ્ટાર્ટ કરવાનું. આપણે હાથ ઉપર પહોંચે ને એટલી વારમાં આપણા પગ પણ મેક્સિમમ ઉપર પહોંચી જવા જોઈએ અને શ્વાસ પણ ભરાઈ જવો જોઈએ. પછી છોડવાનું પણ ત્રણેયને એક સાથે, હાથને છોડ
नीचे लेता आवानो, श्वास ने छोड़ता आवानो, एटली स्पीड में पग ने पण नीचे धीरे 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 लेता आवानो। घणा लोको नीचे आवता होय ने तो सौथी पहेला आम आम जराक हाथ नीचे आवे एटले आमा पग धप दईने नीचे आवी जाय। सो दिस इज नॉट राइट, शुड ट्राय हेन्ड लेग एंड ब्रीथ कोऑर्डिनेशन। ओके, लेट्स डू इट फॉर 5-7 टाइम्स, 5-7 વખત કરીએ। ધીમો ઊંડો શ્વાસ ભરતા 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 ઉપર અને શ્વાસ છોડતા 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 નીચે। જે લોકો પથારીમાં સૂતા હોય ને એ લોકો પણ કમસે કમ ઉપર જરાક જગ્યા ખાલી રાખવાની, કમસે કમ નહીં તો હાથને નીચેથી કરીને આમ ખભા સુધી તો માથા સુધી તો ઉપર લેવાની ટ્રાય કરવાની, પછી ધીરે ધીરે નીચે। ઓકે, જેટલો બની શકે એટલો ઊંડો શ્વાસ લેવાનો, ધીરે 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 ઊંડો શ્વાસ લેવાનો અને ધીરે 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 શ્વાસને છોડવાનો। ચેરની ઉપર સોફાની ઉપર પણ થઈ શકે, ડોન્ટ વરી। સો વન્સ યુ કમ્પ્લીટ 8-10 રાઉન્ડ યુ કેન સિટ ડાઉન નાઉ। ઓકે, સિટ ડાઉન, આરામથી બેસી જઈએ। So, now we will be continuing with the meditation practice. હવે મેડિટેશનની પ્રેક્ટિસ માટે આજે આપણે એક મુદ્રાનું મેડિટેશન આપણે કરવાનું છે। બેસિકલી એની અંદર શું કરવાનું છે, આપણી આંગળી અને અંગૂઠો જ્યારે ટચ થાય ને તો ડોક્ટર આપણે અહીંયા નસ પકડે, ખબર છે આપણે આવી રીતે આમ આમ પકડીને આપણને કહે કે અહીંયા તમારું નસ ચાલે છે કે નહીં। તમને બધાને પણ ખ્યાલમાં આવશે, જો અહીંયા જરાક ટચ કરો આપણા આ અંગૂઠાની લાઈનમાં અહીંયા નીચે છે ને, અહીંયા તમને જરાક પકડશો ને તો તમને આમ હાર્ટનો આમ ધબકારો ચાલુ લાગશે। ઓકે, બધાનો ચાલુ હોવો જોઈએ। ઓકે, ટચ કરો, જરાક ફીલ કરો, આપણને ખાલી એક એક આંગળીના અંદર ફીલિંગ માટે હું તમને સમજાવવા માંગુ છું। ખ્યાલમાં આવે છે, જરા જરા આમ ટીક 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 અવાજ આવે છે, એટલે તમને આમ અહીંયા સેન્સેશન આંગળી પર આવશે। હવે આજે આજે તમારું સેન્સેશન છે ને બરોબર યાદ રાખવાનું, આપણે આ આંગળીને અંગૂઠો ટચ કરશું ને તો આ જગા પર પણ તમારે આ રીતનું સેન્સેશન અહીંયા ફીલ કરવાનું છે। ઓકે, તમે અહીંયા પ્રોપર એક જગા પર છે ને તમને અહીં બરોબર સેન્સેશન મળી જશે। ઓકે, એટલે કે શું છે, આપણે અને આને બહુ દબાવવાનું નથી, અને આને કેટલું દબાવવાનું, આપણે એક સિમ્પલ કોઈ A4 સાઈઝનું પેપર નોર્મલ આપણે આમ આમ જમીન પરથી આમ ઉપાડવાનું હોય તો આપણે એને કેટલું દબાવીએ હાથને, બસ એટલું જ દબાવવાનું। ઓકે, બહુ વધારે દબાવવાનું નહીં, એને હલકેથી દબાવવાનું, અને અહીંયા આપણે ઓલ્યા પલ્સની ફિલિંગને આપણે ધ્યાનમાં આપવાનું છે। ઓકે, આપણે હાથને આવી રીતે નીચે રાખી દઈએ મુદ્રાની અંદર, આંખો બંધ કરી નાખીએ, બેક સીધી રાખીએ, જરૂરત હોય તો તકિયો લઈ લઈએ, જો આપણે જમીન પર બેઠા હોય તો તકિયાની પર બેસી જઈએ, આંખો બંધ, ખભા ઢીલા, અને હાથની અંદર આંગળી અને અંગૂઠાની વચ્ચે પૂરેપૂરું ધ્યાન। ખભાને બિલકુલ ઢીલા, ચહેરો બિલકુલ રિલેક્સ, આખું શરીર રિલેક્સ, ઢીલો, પૂરેપૂરું ધ્યાન હાથની આંગળી અને અંગૂઠા પર। કેન વી ફીલ ધ પલ્સ at the contact point of finger and thumb? શું આપણે હૃદયના પલકારા આંગળી ને અંગૂઠાના સ્પર્શની જગા પર ફીલ કરી શકીએ છીએ? બિલકુલ શાંતિથી ધ્યાન આપીએ, ન ખબર પડતી હોય તો સ્લાઇટલી અંગૂઠા આંગળીઓને અલગ જગા પર સ્પર્શ કરવાનો, સ્લાઇટલી મૂવ, slide the thumb and the finger over each other and move the location. જરાક અલગ અલગ જગ્યા પર આંગળીને અંગૂઠાને ટચ કરીએ કે કદાચ આપણું આંગળીને અંગૂઠાનું પ્રેશર થોડું ઓછું વધું કરીને જોઈએ તો તમને એ પર્ટિક્યુલર પોઈન્ટની ઉપર હાર્ટની જે ધડકન છે, હૃદયની જે ધડકન છે એ ફીલ થશે। એક વખત તમને હાર્ટની જે પલ્સ છે કે તમારા હૃદયની જે ધડકન છે ફીલ થવાનું ચાલુ થાય
પછી પૂર્ણપણે એની પર ધ્યાન આપીએ. ઓકે, આની માટે તમારું શરીર એકદમ રિલેક્સ રાખવાનું છે, આંખો બંધ રાખવાની છે. થોડીક વાર માટે હજી શાંત થઈ જઈએ. પૂરેપૂરું ધ્યાન આંગળીને અંગૂઠાના સ્પર્શની જગા પર. થોડીક વાર માટે કન્ટિન્યુઅસલી મોનિટર કરવાનું, ધ્યાન આપવાનું છે. હવે આને શ્વાસની ક્રિયાની સાથે ફીલ કરવાનું છે. શ્વાસ અંદર લેતા લેતા આપણી આંગળીમાં જે પલ્સ આવી રહ્યો છે એની સ્પીડને ફીલ કરીએ, અને શ્વાસ જ્યારે બહાર જતો હોય તે ટાઈમ પર આપણી આંગળીને અંગૂઠામાં આવતા પલ્સને ફીલ કરીએ. બરોબર ધ્યાન આપીએ. શ્વાસ લેતી વખતે એ પલ્સની સ્પીડને ફીલ કરવાનું છે, અને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા એ પલ્સને ફીલ કરવાનું છે. લાસ્ટ એક મિનિટ સુધી. લાસ્ટ એક મિનિટ સુધી શાંતિથી આંખોને બંધ જ રાખીએ, શરીરને નહીં હલાવીએ, શાંતિથી ફીલ કર્યા કરીએ. ધીરેથી હાથને રિલેક્સ કરી દઈએ. ત્રણ વખત ઓમકારનું ઉચ્ચારણ કરશું. ધીમો ઊંડો શ્વાસ લઈએ. ઇન્હેલ. કામિંગ કરી લઈએ. આંખોને બંધ રાખીને ધીરે ધીરે હાથનું ઘર્ષણ કરવાનું છે. હાથને જરા ગરમ કરી લઈએ અને પછી બંધ આંખોની ઉપર હાથને ઢાંકી દઈએ. થોડી સેકન્ડ સુધી અંધકાર અને ગરમીનો અહેસાસ બંધ આંખોની ઉપર. એન્ડ ધેન સ્લોલી મૂવ ધ પામ્સ ઓવર ધ ફેસ. આખા ચહેરાની ઉપર હાથને ગુમાવી અને હાથને રિલેક્સ કરી દઈએ. બહુ સરસ. તો તમને એક ચીજ ધ્યાનમાં આવી હશે કે આપણે જે હમણાં આ પર્ટિક્યુલર મેડિટેશન મુદ્રાની ઉપર કરવાની ટ્રાય કરી, તો એની અંદર તમને શું ફિલિંગ આવી છે ને, ધીસ ઇઝ અ હોમવર્ક ફોર યુ. ઓકે,
આપણે પાછું નેક્સ્ટ ગુરુવારના મળવાના છે સવારના ભાગમાં, રાઈટ? તો આપણે આ મુદ્રાની અંદર અહીંયા આગળ જે આપણને હાર્ટની ફિલિંગ આવે છે અને એની અંદર તમને ધ્યાન શું રાખવાનું છે, શ્વાસ લેતી વખતે આની અંદર જે સ્પીડ છે ધક 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 ધક, શ્વાસ છોડતી વખતે આની અંદર જે સ્પીડ છે એ બેમાં ફરક પડશે. ઓકે, સો ધીસ ઇઝ યોર હોમવર્ક, કે તમને શું કરવાનું છે, આની સ્પીડને ફીલ કરવાનું છે, શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે શું ફરક પડે છે એ તમને મેડિટેટ કરીને ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ યુ કેન ફીલ, અને આપણે કહું જ્યારે ગુરુવારના સવારે મળીએ છીએ ને ત્યારે તમને મને આનો ફીડબેક આપવાનો છે કે તમને શું લાગ્યું. ઓકે, આઈ એમ અ સ્ટ્રિક્ટ ટીચર. ઓકે, આઈ વુડ એક્સપેક્ટ અ પ્રોપર હોમવર્ક. ઠીક છે, સો ફાઇન, તમારા માટે હોમવર્ક છે યાદ રાખવાનું. તમને રોજ છે ને આવી રીતે થોડીક વાર માટે બેસીને બરોબર ફીલ કરવાનું. પહેલા તો તમને જો આનું લોકેશન ના ખબર પડતી હોય તો જરાક આને અલગ જગા પર લગાવીને જોવાનું, જરાક કદાચ એટલે આમ તરત તરત ફેરવવાનું નહીં, થોડીક વાર અહીંયા લગાવીને જોવાનું, ફીલ થયું નથી થયું નો પ્રોબ્લેમ, અને જરાક ચેન્જ કરી નાખી, અને એ રીતે તમને ટ્રાય કરવાનું એને એ ફિલિંગને, તો તમને બરોબર ખ્યાલમાં આવશે, એક્ઝેક્ટલી ખ્યાલમાં આવશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ, આપ સૌ જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ. આભાર દેવાંગભાઈ. એક અગત્યની જાહેરાત છે, રામજીભાઈ પ્રણામ.